સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના બોરિયા સિતવાળા ખાતે દલિત સમાજનો વરઘોડો ન કાઢવા દેવાને લઈને બે કોમના લોકો વચ્ચે ભારે અગ્નિ જેવી સ્થિતિ પેદા થઈ ગઈ હતી. આઝાદીના વર્ષો બાદ પણ દલિતોની હજી અવગણના થઈ રહી છે. સરકારની સુફિયામી યોજનામાં પણ કચાશ જોવા મળ્યો છે. બોરિયા સીતાવાળા ખાતે દલિત સમાજના ગોપાલભાઈ રાઠોડના પુત્રનો વરઘોડો ગામમાં કાઢવાને લઈને ગામમાં રહેતા અન્ય સમાજ દ્વારા વિરોધ કરાતા એક દિવસ અગાઉ જ વરરાજા પોતે પોલીસ ખાતામાં ફરજ બજાવતા હોય તેને પોતે સ્થાનિક પોલીસ તથા જિલ્લા પોલીસને જાણ કરવામાં આવી હતી. તો આજે વહેલી સવારથી જ બોરિયા સીતવાળા ખાતે પ્રાંતિજ મામલતદાર આર કે પટણી સહિત જિલ્લા પોલીસ વહીવટી તંત્ર દ્વારા બોરિયા સીતવાળાને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું હતું, જેમાં સાબરકાંઠા DYSP મીનાક્ષીબેન પટેલ, SOG PI MD ઉપાધ્યાય, LCB PI VR ચાવડા સહિતનો પોલીસ કાફલો હાજર રહ્યો હતો. પરિવારને પોલીસ પ્રોટેક્શન આપી વરઘોડો કાઢવામાં આવ્યો હતો, પણ પોલીસ દ્વારા જાણે દલિત સમાજની મશ્કરી કરી હોય તેમ વરઘોડો ગામમાં નહીં પણ તેમના ફળિયા પૂરતો જ વરઘોડો કાઢાવીને લગ્ન માટે મોકલી દીધો હતો. આ બાબતે સાબરકાંઠા DYSP મીનાક્ષીબેન પટેલને પૂછતા તેઓએ કેમેરા સામે કાંઈ પણ બોલવાનું ના પાડ્યું હતું અને જણાવ્યું કે આમાં શું પોલીસ બધી જગ્યાએ હોય છે તેમ આડો બોલી કેમેરાથી ભાગતા જોવા મળ્યા હતા અને કાંઈ પણ બોલવાની ના પાડી હતી. તો હાલ તો માત્ર સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા દલિત સમાજને માત્ર પોતાના જ ફળિયામાં વરઘોડો કઢાવીને જાણે મોટું તીર માર્યું હોય તેવું લાગી રહ્યું હતું. તો વરઘોડો ગામમાં નીકળ્યો ન હતો તો હવે વરઘોડો તો પૂરો થયો, પણ હવે શું પોલીસ દ્વારા આ પરિવારને કે સમાજને કેટલી સુરક્ષા આપવામાં આવશે એ તો જોવું રહ્યું.